ભુજની નજીક આવેલ આશાપુરા પર ફ્લો ક્લે કંપની ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને પર્યાવરણની રક્ષા કરવાના સંકલ્પ સાથે આ વર્ષે વધુ 2000 વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરવાનો સંકલ્પ આશાપુરા પરફ્લો કંપનીના કર્મચારીઓએ લીધો હતો. ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે, ત્યારે કંપની દ્વારા વૃક્ષારોપણ સાથે તેના ઉછેરનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવેલ છે. કંપનીના સિનિયર મેનેજર મહેશભાઈ ચંદાની, મેનેજર DC ત્રિપાઠી ઉપરાંત વન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કંપની પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કંપનીના સિનિયર મેનેજર શ્રી મહેશભાઈ ચંદાનીએ કંપનીમાં વૃક્ષારોપણ કરીને 2000 વૃક્ષો ઉગાડવાનો શુભ સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું હતું. આજે બધા એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન કરવા માટે ભેગા થયા હતા અને આશાપુરા પરફુકલે લાસ્ટ 10 વર્ષથી એન્વાયરમેન્ટ ડે દર વર્ષે રેગ્યુલર કરે છે, સેલિબ્રેશન થાય છે એન્ડ બધા કાર્યક્રમો અહીંયા હાલે છે. અને હું આજે હું 2000 ઝાડ લગવાની બધાને સોગંદ લીધી છે આશાપુરા પરફોકલેની પ્રમાઇસીસમાં. એના પ્રમાઇસીસની બહાર 2000 ઝાડ લગવાની બધાની સંકલ્પ છે અને બધા કાર્યક્રમો થયા હતા અહીંયા, જેમાં ડેબિટ કોમ્પિટિશન હતા, નિબંધ કોમ્પિટિશન હતા એન્ડ ડ્રાઇંગ કોમ્પિટિશન પણ હતા અને બધાને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આપ્યો ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રમાણે. અને GPCBના બધા અધિકારી સાધુ સાહેબને ઇન્વાઇટ કરેલો હતો, એને પણ વધારે ઇન્ટરેસ્ટ લીધો આશાપુરામાં. અને આશાપુરા દર વર્ષે GPCB સાથે રહીને એવા કાર્યક્રમો કરે છે અને બધા સહયોગ આપે છે એન્ડ અમારી કંપનીનો બી એ છે કે બધા સાથે એન્વાયરમેન્ટનું ધ્યાન રાખીને કંપનીને આગળ વધારવો છે. બધા ગામ સાથે દર વર્ષે અમારા નાના પ્રકારના એન્વાયરમેન્ટ રિલેટેડ, પ્રોડક્શન રિલેટેડ કાર્યક્રમો હાલ્યા કરે છે, જેમાં ભુજોડી, લહેરગાંવ, કુકમા ગામ સાથે રહીને એઝ અ બધા કાર્યક્રમો હાલ્યા કરે છે. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન જાહેર કરવામાં આવેલ છે. વિશ્વ પર્યાવરણ દિન 2016 UNA દ્વારા જાહેર કરેલ છે અને દર વર્ષે એની થીમ આપવામાં આવે છે. આ વર્ષની થીમ જે આપેલ છે UN મારફતે તે છે ગો વાઇલ્ડ ફોર લાઈફ, એટલે કે કલ્યાણમય જીવન માટે વન્યપ્રેમી બનીએ, વન્ય પ્રાણીઓનું નિકંદન કાઢતા ગોરખ ધંધાર્થીઓને પડકારીએ. તો વન્ય પ્રાણી અને પ્રકૃતિ આ બે સૃષ્ટિના અંગો છે, આ બંને અરસપરસ એકબીજાના સહયોગથી જીવન જીવે છે અને એકબીજાને કોઈ કોઈની રીતે નડતા નથી, છતાં મનુષ્ય પોતાના સ્વાર્થ માટે અને હિત માટે વન્ય પ્રાણીઓનું નિકંદન કાઢી રહ્યા છે. અને આ જે શરૂઆત થઈ છે વન્ય પ્રાણીના નિકંદનની, તે UNA શોધખોળ મુજબ વર્ષ 2011 વિયેટનામમાં જાઇવાન રાઈનો એટલે કે ઘેંડાની પ્રજાતિ જે છે એ લુપ્ત થઈ રહી છે, ત્યારથી આ જે પ્રાણીઓ નામશેષ થઈ રહ્યા છે, એવી જ રીતે આપણા રાજ્યની અંદર, સ્થાનિક પ્રદેશની અંદર એટલે કે ગુજરાતની અંદર પણ ઘણી બધી પ્રજાતિઓ છે એ લુપ્ત થવાના આરે થઈ રહી છે. અને ગુજરાતના અહેવાલ છે એમાં પણ આપણા ત્યાંના કાચબો, ઘુવડ, ગીધ, શાર્ક, માછલી, ઉડતી ખિસકોલી, કરોડિયો વગેરે આ લુપ્ત થવાના આરે આવી રહી છે આ પ્રજાતિઓ. એટલે આ પ્રજાતિઓનું રક્ષણ થવું જોઈએ અને એની સાથે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના પણ અમુક જે છોડ છે એને પણ આની અંદર જ ગણવામાં આવેલા છે. દાખલા તરીકે જૂજ લોકોને ખબર હશે કે પ્રાણીઓ પૈકી હેલ્મેટેડ હોર્બિન્સ અને પેનગોલિન્સ તેમજ વાઇલ્ડ ઓર્ચિડ્સ અને રોઝવુડ જેવા ફ્લાવર્સ અને ટિમ્બર્સની પ્રજાતિઓ પણ વન્ય પ્રાણી ગણાય છે, તેમજ આ પ્રાણીઓ પણ ગોરખ ધંધારના શિકાર બની રહ્યા છે. એટલે કે ગેરકાયદેસર પોતાના સ્વાર્થ માટે, મનુષ્યના પોતાના મોજ શોખના માટે આ જે પ્રાણીઓ અને પ્રકૃતિ વનસ્પતિને નુકસાન કરી દેવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય ધોરણે એનું સ્મગલિંગ થઈ રહ્યું છે. તો આ તમામ પ્રકૃતિઓને અટકવી જોઈએ એવું આજની 5 જૂન 2016 વિશ્વ પર્યાવરણ દિનનો મેસેજ છે.